લીલીમોરા પોલીસ મથકે નોંધાયેલ 7 માસ અગાઉના ચર્ચાસ્પદ મિસિંગ કેસનો ભેદ ઉકેલી ગુમ થયેલ ઇસમનું મર્ડર થયેલ હોય જે વર્ષો થયેલ મર્ડરના ગુનાનો નવસારી એલસીબી પોલીસ દ્વારા ભેદ ઉકેલી 8 પૈકી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ મથકે ગત તારીખ 18/4/2023 ના રોજ ગુમ થનાર ગણદેવી તાલુકાના છાપર ગામે રહેતા 28 વર્ષીય ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ કોડી પટેલ ગુમ થવા બાબતે અંગે જાણવા ચોક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ચર્ચાસ્પદ મિસિંગ કેસ લાંબા સમયથી અનડિટેક્ટેડ હોય જેની શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક વી ચંદ્રશેખર સુરત રેન્જ સુરત તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નવસારી એલસીબી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ કોરાટને ગુમ જાણવા જોગની તપાસ સોંપી તેઓને ખાનગી બાતમીદાર રોકી માહિતી મેળવવા તથા ટેકનિકલ સ્ટાફના માણસોને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરી મિસિંગ કેસનો ભેદ ઉકેલવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું। જનવાઈ એલસીબી નવસારીના તમામ પીએસઆઈઓએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરી મિસિંગ કેસનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગુમ થયેલ ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ કોળી પટેલનું આરોપી હર્ષ ઉર્ફે સિકંદર લક્ષ્મણભાઈ ટંડે રહેવાસી અમલસાડ તથા બીજા અન્ય ઇસમોએ ફરી મર્ડર કરેલ હોવાની માહિતી મળી। જે આધારે હર્ષ ઉર્ફે સિકંદરને પૂછપરછ દરમિયાન જાણવામાં આવ્યું કે બિલીમોરાના આતલિયા ખાતે રહેતા આરોપી કલ્પેશ પટેલે ભૌતિક ઉર્ફે ભાવને જાનથી મારી નાખવા માટે સિકંદર ટંડેલ તથા આદર્શ પટેલને રૂપિયા 5 કરોડની સોપારી આપી, જેથી તારીખ 6/4/2023ના રોજ ભાવને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલ દેવકૃપા એપાર્ટમેન્ટમાં મનીષ ઉર્ફે ગુરુના ભાડાના ફ્લેટ નંબર 305માં બોલાવી આરોપી સિકંદર આદર્શ પટેલ તથા મનીષ ઉર્ફે ગુરુએ ચપ્પુ તથા તલવારના ઘા કરી ખૂન કરી તેઓ ત્રણેય જણાએ સાથે મળી ભાવની લાશ અમલસાડથી બિલીમોરા જતા રેલવે ટ્રેકની બાજુમાં આવેલ ભૂત બાપાના મંદિર સામે સરકારી પડતર જગ્યામાં લઈ જઈ આરોપી સતીશ પટેલ તથા ગિરીશ પાઠક સાથે જમીનમાં ખાડો ખોદી લાશ જમીનમાં દફનાવી દીધેલ અને 2 દિવસ પછી ભાવુની લાશના પગ દેખાતા હતા। તે દરમિયાન આરોપીઓ હર્ષ ઉર્ફે સિકંદર આદર્શ પટેલ મનીષ ઉર્ફે ગુરુ સતીશ પટેલ ગિરીશ પાઠક જિગ્નેશ પટેલ તથા વિશાલ હડપતીએ સાથે જગ્યા ઉપર પેટ્રોલ તથા લાકડા લઈ જઈ ભાવુની લાશના પગ સળગાવી દઈ રૂપિયા 9 લાખ જેટલી રકમ સોપારી પેટે મેળવી ગુનો કરેલ હોવાનું બહાર આવ્યું, જેથી તારીખ 26/11/2023ના રોજ હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલે જે જગ્યાએ ભાવુની લાશ દફનાવેલ તે જગ્યા બતાવતા જમીનમાંથી કોહવાયેલ હાલતમાં બોડીનું કંકાલ મળી આવ્યું હતું, જે કંકાલની સાથે અવશેષો મળી આવ્યા હતા। અવશેષો દ્વારા માતાએ ઓળખી બતાવી આરોપીઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકે ખૂનના ગુના અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પૈકી હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ મનીષ ઉર્ફે ગુરુ પાઠક સતીશ પટેલ ગિરીશ પાઠક મિનેશ પટેલ તેમજ વિશાલ હડપતિ સહિત 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે સોપારી આપનાર કલ્પેશ પટેલ તેમજ આદર્શ પટેલ હાલ પોલીસ પકડથી બહાર છે, ત્યારે અંગે ગણદેવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈ તારીખ 18/2023ના રોજ બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર એક મિસિંગ કમ્પ્લેન દાખલ થઈ હતી, જેમાં ગુમશુદા વ્યક્તિ ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ પટેલની આ ગુમ જાણવા જોગ હતી। તે સમયે કોઈ વધારે એવિડન્સીસ ના મળતા ઇટ વોઝ કન્સિડર્ડ ટુ બી અ કેસ ઓફ અ મિસિંગ પર્સન્સ। થોડાક સમય પહેલાં પોલીસને આપણા ઇન્ફોર્મેન્ટ નેટવર્કના થ્રુ એવી રીતેની હકીકત જાણવા મળી કે ઇટ વોઝ નોટ જસ્ટ અ કેસ ઓફ મિસિંગ પર્સન્સ, દેર ઇઝ સમ કોન્સ્પિરસી બિહાઇન્ડ દેટ ગુમશુદા ઇન્ડિવિજ્યુઅલ। તો એના આધારે આ તપાસ આખી તપાસ એલસીબીની ટીમને સોંપવામાં આવી હતી। તમામ ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને એ પુરાવાઓ અને અમારા હ્યુમન સોર્સિસના અનુસંધાને એક આરોપી હર્ષ ઉર્ફે સિકંદરને પોલીસ દ્વારા એમને પિકઅપ કરવામાં આવ્યું હતું। હર્ષ ઉર્ફે સિકંદરને જ્યારે તમામ એકત્રિત કરેલા એવિડન્સીસ એમના સમક્ષ મૂકવામાં આવ્યા તો હર્ષ ઉર્ફે સિકંદર દ્વારા આ કેસ બાબતમાં કન્ફેશન કરવામાં આવ્યું હતું અને એમને પોલીસે જણાવવામાં આવ્યું હતું કે ખરેખર તારીખ 7/4/2023ના રોજ અર્લી મોર્નિંગ એમના અને એમના ગેંગ મેમ્બર્સ દ્વારા
ભૌતિકની મર્ડર કરવામાં આવ્યું છે. તો ઘટનાક્રમ એમના દ્વારા એવી રીતેનું છે કે 6 તારીખની મોડી રાત્રે રાત્રે 11:30 11ની વચ્ચે સિકંદર, આદર્શ અને ગુડ્ડુ ત્રણે ત્રણ જો છે તે ગુડ્ડુના રૂમ ઉપર ભેગા થયા હતા અને તેમને ત્યાં ભૌતિકને બોલાવ્યું હતું અને મોડી સવારે અર્લી મોર્નિંગ 4:30 થી 5ની વચ્ચે ગુડ્ડુ, આદર્શ અને સિકંદર દ્વારા આ ભૌતિકનું મર્ડર કરવામાં આવ્યું હતું. અને મર્ડર કર્યા પછી નેક્સ્ટ ડે એ લોકોએ એક પ્રી આઇડેન્ટિફાઈડ જગ્યા ઉપર કબર ખોદવામાં આવી હતી, જેની અંદર સતીશ અને ગિરીશ નામના એમના બે મિત્રોની મદદ લઈની હતી. અને નેક્સ્ટ નાઇટ, લેટ નાઇટ, રાત્રે 11:30 11 પછી એ લોકોએ ત્યાં બોડીને દફન કરેલો હતો. આ ઇન્સિડેન્ટ પછી 2 દિવસ પછી એ લોકો ફરીથી સીન ઓફ ક્રાઇમ ઉપર ગયા હતા એન્ડ દે આઇડેન્ટિફાઈડ દેટ કદાચ કોઈ જાનવર દ્વારા એ ડેડ બોડીને એમના પગ થોડા ગ્રેવથી બહાર આવી ગયા છે. તો એમના દ્વારા પોતાના 2 વધારેના મિત્રો મિગ્નેશ અને વિશાલને ત્યાં સ્થળ ઉપર બોલાવવામાં આવ્યું હતું અને બધા દ્વારા ડિસાઈડ કરવામાં આવ્યું હતું કે આ લાશને હવે સળગાવી નાખીએ. તો એ લોકો લાકડા લઈને આવ્યા હતા, નજદીકના પેટ્રોલ પંપથી પેટ્રોલ લઈને આવ્યા હતા અને આ એવિડન્સનો નાશ કરવાનું એમના દ્વારા આ કોશિશ કરવામાં આવી હતી અને જેટલી ડેડ બોડી કબરની બહાર નીકળી હતી એને એ લોકોએ સળગાવી નાખેલું હતું. આ આખા ઇન્સિડેન્ટ બાબતે સિકંદરથી પૂછતા સિકંદર એ જણાવે છે કે આ આખી મર્ડરની સુપારી એમને એક કલ્પેશ રહેવાસી આંતલિયા દ્વારા આપવામાં આવી હતી અને એમના દ્વારા અંદાજિત 5 કરોડ રૂપિયાની આ સુપારી આપવામાં આવી હતી અને ટિલ ડેટ એમને આશરે 9-1 લાખ રૂપિયા આખા લોકોને ટુકડે ટુકડે કરીને ચૂકવવામાં આવી ગયા છે. ધ મોટિવ ફોર ધીસ મર્ડર ઇઝ 2021માં ભૌતિક દ્વારા કલ્પેશના બ્રધરનું મર્ડર કરવામાં આવ્યું હતું અને એ અત્યારે એ મર્ડર કેસની જૂની અદાવત રાખીને કલ્પેશ દ્વારા અત્યારે આ સુપારી આપવામાં આવી હતી. ટોટલ 8 અક્યુઝ્ડ ખિલાફ ગુનો નોંધવામાં આવ્યો છે. 8 પૈકી 6 અક્યુઝ્ડ પોલીસ દ્વારા વિધિન અ ફ્યુ અવર્સ અરેસ્ટ કરી લીએ હે. 2 અક્યુઝ્ડ આર અત્યારે ફરાર છે અને એમને પણ પોલીસ દ્વારા ટૂંકા સમયમાં અટક કરવામાં આવશે. રિપોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી.